ચાલના બે વેપારીઓએ વેસુના કાપડ વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનું ઉધારમાં કાપડ ખરીદી છેતરપિંડી આચરી હતી, જેથી પૂના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. વેસુ નંદની બેની પાસે શ્યામ પેલેસમાં રહેતા ગૌરવ વિમલ હિંમત સિકા કાપડનો વેપાર કરે છે. તેઓનો પરિચય પૂના કુંભારિયા રોડ અભિષેક બેમાં રહેતા અને રઘુવીર ટેક્સટાઇલ ખાતે સાવરિયા ટેક્સના માલિક પ્રતાપસિંહ અને અડાજન ભૂલકા ભવન સ્કૂલની પાસે સનસિટી સોસાયટીમાં રહેતા અશ્વિન નટુભાઈ કોટડિયા સાથે થયો હતો. આ બંને વેપારીને વિશ્વાસમાં લઈ કાપડનો વેપાર શરૂ કર્યો હતો અને તેની પાસેથી 48 લાખનો કાપડનો માલ મંગાવ્યો હતો, પરંતુ તેમાંથી માત્ર 8 લાખ જ ચૂકવ્યા હતા અને બાકીના 40 લાખ નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી, જેથી ગૌરવભાઈ આ બંને વેપારીઓ પાસે છે પોતાના પેમેન્ટની માંગણી કરતા તેઓએ મારી નાખવાની ધમકી આપી હતી, જેથી વેપારી ગૌરવભાઈએ પ્રતાપ અને અશ્વિન સામે પૂના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા